नमस्कार विद्यार्थी मित्रों, केम छो? મજામાં? આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે સ્વાધ્યાય 9.1 ની અંદર 11 દાખલા સુધી ગણ્યાતા છે ને. હવે આપણે 12મો દાખલો જોઈએ. શું કહે છે કે એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો. અહીંયા આપણને શું આપ્યું છે? ત્રિકોણ. ભાઈ આ ધારો કે આ ત્રિકોણ છે, બરાબર. હવે એક બાજુનું માપ આપણને 12 આપ્યું, બીજી બાજુનું માપ 14, તો ત્રીજીનું શોધવાનું છે. તો ભાઈ ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય? આપણે બધા જ શીખી ગયા કે ત્રિકોણની પરિમિતિ એટલે બીજું કાંઈ નહીં, એની ત્રણેય બાજુનો સરવાળો, ત્રણેય બાજુના માપનો સરવાળો. પણ અહીંયા આપણને ત્રણેય બાજુનું માપ આપેલું નથી, ખાસ ધ્યાન આપજો. કોઈ પણ તમને બે બાજુ આપી છે, ત્રીજી બાજુનું માપ આપ્યું નથી, પણ બીજું આપણને શું આપ્યું છે કે પરિમિતિ આપી દીધી, તો એના ઉપરથી આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. જો આવા દાખલા આપણે કરી ગયા છીએ, પરિમિતિ આપેલી હોય અને લંબાઈ શોધવાની હોય, અથવા તો પરિમિતિ આપેલી હોય અને પહોળાઈ શોધવાની હોય, પરિમિતિ આપેલી હોય અને ત્રિકોણ છે એની એક બાજુ શોધવાની હોય, એ પ્રકારનો દાખલો છે. જોઈએ આપણે સૌથી પહેલા જે પરિમિતિની વાત છે એટલે સૂત્ર કોનું આવે? પરિમિતિનું. કોની પરિમિતિ છે ભાઈ? ત્રિકોણની પરિમિતિ છે. કેવો ત્રિકોણ છે એટલે સમબાજુ નથી, બરાબર, બધી બાજુ અલગ અલગ છે. તો શું આવે? બધી બાજુનો સરવાળો, બધી બાજુના માપનો સરવાળો. ઈટ કરીએ છીએ ને આપણે ભાઈ, પરિમિતિ એટલે ભાઈ કિનારીનો માપ, એટલે બધી બાજુના માપનો તમે સરવાળો કરી નાખો એટલે તમને પરિમિતિ મળી જાય. પણ આપણને અહીંયા પરિમિતિ આપી દીધી છે. કેટલી આપી છે? 36 સેન્ટીમીટર. તો એ આપણે અહીં લખવાનું, ત્રિકોણની પરિમિતિ લખ્યું છે ને, ત્યાં પરિમિતિની કિંમત મૂકવાની 36, બરાબર. બધી બાજુનો સરવાળો, તો બધી બાજુ એટલે એક બાજુ કેટલી છે? 12 પ્લસ બીજી 14 અને ત્રીજી બાજુ આપણે શોધવાની છે પ્લસ ત્રીજી બાજુ, એટલે કાટ થશે ને. જો પરિમિતિ શોધવી હોય તો શું? પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુનો સરવાળો થાય. તો ત્રીજી બાજુ આપણને આપેલી નથી. કરી આગળ સરવાળો. 36 બરાબર 12 અને 14, 12 2 24 ને 2 26 આવશે. 26 પ્લસ ત્રીજી બાજુ બરાબર છે. હવે ત્રીજી બાજુનો માપ આપણે શોધવું છે, તો આ ત્રીજી બાજુના સૂત્રનો કર્તા બનાવી 26 છે ને, બરાબર ની આ બાજુ આવવા દઈએ. 36 ના 26 છે એ બરાબર ની આ બાજુ, અત્યારે અહીંયા કેવા છે? પ્લસ. તો બરાબર ની આ બાજુ આવે તો કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. 36 માઇનસ 26 બરાબર ત્રીજી બાજુ. કેટલો જવાબ આવશે? 10. તેથી લખવાનું ત્રીજી બાજુ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 10 સેમી થાય. આવો કે કઈ રીતના આપણે શોધ્યું, બરાબર. પરિમિતિ આપણને આપી દીધી હતી અને એના ઉપરથી આપણે ત્રીજી બાજુનું માપ શોધ્યું. હવે વાત કરીએ આગળ. ક્વેશ્ચન નંબર 13. એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે, તો તેની ફરતે વાળ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? આપણને એક ચોરસ ભાગ એટલે કે બગીચો આપ્યો છે, બાજુનું માપ એટલે કોઈ પણ એક બાજુનું માપ 250 મીટર છે. ધારો કે આ બાજુનું માપ 250 મીટર છે, તો આ બગીચો ચોરસ છે, તો બાકીની બધી બાજુ પણ કેવી થાય? 250 મીટર ની થાય ભાઈ. તો આપણે શું કરવું છે? એની ફરતે વાળ કરવી છે. આ ચોરસ ની ફરતે મારે વાળ કરવી છે. ચોરસ નું શું શોધવું પડે? પરિમિતિ શોધવી પડે, બરાબર. વાળ કરવી હોય ફરતે, કોઈ પણ ની ફરતે તમારે વાળ કરવી હોય, તો ફરતે કઈ પણ વસ્તુ કરવી હોય ને, તો એના માટે પરિમિતિ જ શોધવી પડે. તો આપણે શું શોધશું અહીંયા? પરિમિતિ લખી નાખીએ એટલે આપણને ખ્યાલ રહે. ચોરસ ની ફરતે વાળ નું માપ પરિમિતિ જેટલું થાય, થાય કે નહીં? તો આપણે ચોરસ ની પરિમિતિ શોધીએ પેલા. ચોરસ ની પરિમિતિ
बराबर 4 गुणिया जो चौरसनी परिमित नु सूत्र याद करो जो 4 गुणिया लंबाई अथवा तो 4 गुणिया बाजू नु माप कहे 4 गुणिया बाजू नु माप केटलो पूछे 250 मीटर तो केटला आवशे 25 जो 100 1000 1000 मीटर बाई परिमिति थयानी चौरसनी केटली હવે આપણને પરિમિતિ મળી ગઈ તો હવે બીજું આપણે શું કરવાનું છે કે તેની પરતે વાળ કરવાનો ખર્ચ છે ને ભાઈ ઈ 20 રૂપિયા પ્રતિ મીટર એટલે કે 1 મીટર તમે વાળ કરો ને તો તમને 20 રૂપિયાનો ખર્ચો લાગે તો આપણે કેટલી મીટર વાળ કરવી છે 1000 મીટર તો આપણને કેટલો ખર્ચો લાગે એ આપણે શોધવાનું ત્રિરાશી માનવાની જો અહીં લખવાનું આપણે આવા દાખલામાં કે 1 મીટર વાળનો ખર્ચ બરાબર કેટલા છે રૂપિયા 20 તો 1000 મીટર તમારે વાળ કરવી હોય તો કેટલો ખર્ચ લાગે એ આપણે શોધવાનું છે બરાબર તો શું આવશે 1000 ગુણ્યા 20 ના છેદમાં 1 1000 ગુણ્યા 20 ના છેદમાં 1 તો કેટલા આવશે 1000 ગુણ્યા 20 કર નાખો તો રૂપિયા 20000 આવશે 20000 રૂપિયા છે ઈ વાળ કરવા માટે એનો ટોટલ ખર્ચો આટલો આવશે ખ્યાલ આવ્યો તો આ બે દાખલા સીડબલ્યુ ની અંદર વ્યવસ્થિત લખી દેવા બરાબર હવે એના પછી ક્વેશ્ચન નંબર 14 છે કે એક લંબચોરસ ભાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર લખે કેટલો થાય આપણને એક લંબચોરસ ભાગ આપ્યો છે એની લંબાઈ ને પહોળાઈ આપણને આપી દીધી બરાબર તો એમાં શું કરવાનું છે આપણે એની ફરતે વાળ કરવી છે જો ફરતે વાળ આની ફરતે આપણે વાળ કરવી છે તો શું આવશે એમાં એની પરિમિતિ શોધવાની થશે બરાબર પછી એનો ખર્ચ છે એ આપણે પછી મળી જાય તો આપણે શું શોધવું પડે પરિમિતિ લંબચોરસ બાકી ફરતે વાળનું પરિમિતિ જેટલું થાય બરાબર લંબચોરસ ભાગની પરિમિતિ જેટલું થાય તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લગાડો એટલે આવડે આવે થાય આટલો લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય સૂત્ર બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે તમારે લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી બે કૌંસમાં 175 પ્લસ 125 બે કૌંસમાં 300 બરાબર ને 600 આવશે બરાબર 600 મીટર છે યાની પરિમિતિ છે લંબચોરસની પરિમિતિ તો ટોટલ વાળ છે એ કેટલી કરવી પડશે આપણે 600 મીટરનો વાળ કરવી પડશે તો 1 મીટરનો ખર્ચ કેટલો છે 1 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 12 છે તો આપણે કેટલા મીટર કરવી છે વાળ 600 મીટર તો 600 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થશે કે આપણે શોધવાનું છે તો કેટલા થશે 600 ગુણ્યા 12 ભાગ્યા 1 એક લખીને લઈ લે ભેદ પડે નહીં 7000 અને 200 રૂપિયા થશે રૂપિયા 7200 તમારે જે એક લાઈન લખી નાખવાની કે લંબચોરસ વાળ ભાગની પરતે વાળ કરવાનો ખર્ચ 7200 રૂપિયા થાય બરાબર હાલને પછી જોઈએ ક્વેશ્ચન નંબર 15 સ્વીટી એક ચોરસ ભાગની ફરતે દોડે છે અહીંયા એક સ્વીટી બેન છે ઈ એક ચોરસ ભાગની ફરતે દોડે છે તો જેની એક બાજુનું માપ 75 મીટર છે આપણને ચોરસ ભાગની એક બાજુનું માપ આપી દીધું પછી બીજા એક બુલબુલ છે બુલબુલ લંબચોરસ ભાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે તો કોણ ઓછું અંતર દોડે છે એ આપણે શોધવાનું છે ભાઈ સ્વીટી ઓછું દોડે છે કે બુલબુલ તો પહેલા આપણે સ્વીટીની વાત કરીએ પેલા સ્વીટીની ગણતરી કરી આપણે કેટલો દોડે છે જો અહીંયા સ્વીટી ચોરસ ભાગની ફરતે દોડે છે તો ચોરસની બાજુનો માપ આપણને આપ્યું છે ધારો કે આ ચોરસ ભાગ છે એની ફરતે આ સ્વીટી દોડે છે
તો સેટી ચોરસ ની કિનારી ઉપર જ દોડવાની છે બરાબર ફરતે એટલે કે વચમાં દોડતી નથી ચોરસ ની ફરતે દોડે છે ફરતે તો એ કયો ભાગ થયો કિનારી નો ભાગ થયો તો સેટી એક આપેલું અંતર આપણે શોધવું હોય એટલે કે અહીંયાથી દોડીને સેટી પાછી ત્યાં પહોંચી જાય એ શોધવું હોય તો આપણે ચોરસ ભાગ ની શું શોધવી પડે પરિમિતિ શોધવી પડે બરાબર તો ચોરસ ની આપણે પરિમિતિ શોધીએ ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ બાજુની આપણને શું લંબાઈ આપી કે 75 બરાબર તો શું આવશે જવાબ 75 ગુણ્યા 4 કરો જોઈએ 300 આવે 300 મીટર સીટી બેન છે 300 મીટરનું અંતર કાપે છે હવે આપણે ગુલગુલ નું જોઈએ અને લખી નાખવાનું સ્વીટી એ કાપેલું અંતર બરાબર કેટલું છે 300 મીટર હવે આપણે ગુલગુલ નું જોઈએ જો ભાઈ ગુલગુલ છે એ લંબચોરસ ભાગ ની ફરતે દોડે છે એટલે કે આ એક લંબચોરસ ભાગ છે એની ફરતે ધારો કે ગુલગુલ દોડે છે અહીંથી દોડવાનું શરૂ કરે અહીંયા આવીને પાછું પૂરું કરે છે તો એ કેટલું દોડે છે એ શોધવા માટે પણ આપણે શું કરવું પડશે લંબચોરસ ની પરિમિતિ શોધવી પડશે લંબચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું થાય લંબચોરસ શું આપેલું છે આપણે લખવાનું તો કે ભાગ લંબચોરસ ભાગ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે તો કે 60 અને પહોળાઈ 45 તો 2 કૌંસમાં 105 તો બરાબર કેટલા આવશે 210 મીટર આ કોણ થયું બુલબુલે કાપેલું અંતર થયું તો વિચારો જે કોણે વધારે અંતર કાપ્યું છે તો કે વધારે અંતર સ્વીટીએ કાપ્યું છે આપણે શું શોધવાનું છે કોણ ઓછું અંતર કાપે છે તો 210 મીટર બુલબુલે કાપેલું અંતર ઓછું છે એટલે અહીં લખવાનું તેથી બુલબુલ ઓછું અંતર કાપે છે બરાબર એવો ખ્યાલ બુલબુલ બેન છે એ ઓછું અંતર કાપે છે આ તમારા સિલેબસમાં દાખલા લખી નાખો બરાબર ક્વેશ્ચન નંબર 16 નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે અને તમારે તમારા જવાબો પર કે શું અનુમાન લગાવો છો આપણને ચાર આકૃતિ આપી છે એ ચાર આકૃતિની પરિમિતિ આપણે શોધવાની છે પહેલાથી જોઈએ આપણે ચોરસ છે ચોરસ ની પરિમિતિ આપણને ખબર છે ચોરસ ની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ તો શું થશે 4 ગુણ્યા 25 25 ચોક 100 શું લંબાઈ શું પરિમિતિ આવી આની 100 સેન્ટીમીટર 100 સેમી બરાબર એટલે પછી બાજુમાં લંબચોરસ છે લંબચોરસ ની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો 2 કૌંસમાં 40 પ્લસ 10 50 એટલે આવશે 100 સેમી જોઈએ આની પણ પરિમિતિ આપણને 100 સેમી મળી એના પછી સી ઈ પણ શું છે લંબચોરસ લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો બરાબર 2 કૌંસમાં 20 પ્લસ 30 20 ને 30 50 તો કેટલા આવ્યા 100 સેમી એની પરિમિતિ મળી એના પછી આપેલો છે ત્રિકોણ ભાઈ ત્રિકોણ ની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો શું થાય ત્રિકોણ ની બધી જ બાજુનો સરવાળો 30 પ્લસ 30 પ્લસ 40 કેટલા થાય 30 ને 30 60 ને 40 100 100 સેમી થાય બધી જ આપણે આકૃતિની પરિમિતિ શોધી લીધી
હવે આપણે શું કરવાનું, તમારા જવાબ પરથી તમે શું અનુમાન લગાવો છો, આપણે આના પરથી શું અનુમાન લગાવી શકીએ? તો આપણે તમે માર્ક કર્યું હોય તો તમે જોશો કે બધાયમાં જે જવાબ આવ્યો ને જવાબ સરખા આવ્યા, તો અનુમાન આપણે એ લગાવ્યું કે ભાઈ બધી જ આકૃતિની પરિમિતિ સરખી મળી, આપણને કેવી મળી, સરખી છે એ આપણે અનુમાન લગાવી શકીએ. ખ્યાલ આવ્યો? આપણે દાખલામાં ગણતરી જે રીતના આપેલી હોય એ રીતના કરવાની. તો જો આકૃતિમાં શું આપી છે, એક અને બે, આખી એક ગ્રીડ આપેલી છે, ગ્રીડ ની અંદર ટાઇલ્સ છે એ ગોઠવેલી છે બરાબર, અલગ અલગ રીતે, પહેલા પેલી રીતે પછી બીજી રીતે. તો આકૃતિ આઈ એટલે કે આ પેલી આકૃતિ છે એની પરિમિતિ આપણે શોધવાની છે. જો પેલી આકૃતિ આપણે અહીંયા દોરીએ સાઈડમાં, જરા ખ્યાલ આવે, આપણે શું કરવાનું, તો કે આ જેવો છે, આ એક અલગ અલગ લાદી તો છે પણ આખે આખું એક અલગ મોટું ચોરસ બની ગયું, કે ચોરસ જેની બધી બાજુ સરખી હોય, એટલે કે આ એક આખી બાજુ, આ એક આખી બાજુ, આ એક આખી બાજુ બરાબર. તો આખા ચોરસ છે એની આપણે એક કોઈ પણ એક બાજુ નું માપ લઈ લઈએ. જો લખીએ આપણે લાદી થી બનતા ચોરસ ની એક બાજુ નું માપ, કોઈ પણ એક બાજુ નું માપ લઈએ આપણે, કેટલું થાય છે? આ બાજુ નું માપ તમે લઈ લો, એક ના છેદમાં બે, કે છેદમાં વધારે સરવાળો કરી નાખીએ આપણે, એક ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં બે, બધાના છેદ સરખા, અંશનો સરવાળો થાય એક પ્લસ એક પ્લસ એક ના છેદમાં બે, ત્રણ ના છેદમાં બે મીટર છે બરાબર. તો હવે આપણે એની પરિમિતિ શોધી શકીએ, ચોરસની પરિમિતિ કેટલી થાય, ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુનું માપ. તો ચાર ગુણ્યા બાજુનું માપ કેટલું છે, ત્રણ ના છેદમાં બે, બે દુ ચાર, ત્રણ દુ છ, છ મીટર આપણને પરિમિતિ મળી. કેટલી? છ મીટર. હવે એના પછી જોવો જોઈએ બીજો શું પ્રશ્ન છે, શારીરને આઈની ગોઠવણી મળતી ગમતી નથી, રાઈટ્સને ચોકડી આકારે ગોઠવા હોય છે, તેની ગોઠવણીની પરિમિતિ કેટલી છે? ભાઈ અવનીત છે ને, એને ટાઇલ્સ ભરી દીધી, પણ એને કોઈ ફ્રેન્ડ હશે ભાઈ શારીર, કે આ ભાઈ આવી રીતના ચોરસ કોઈ છે ને એ મને ગમતી નથી, એને આ રીતના ચોકડી આકાર લાદી ગોઠવાય બરાબર, તો એની આપણે પરિમિતિ શોધવાની છે. શોધી આપણે આ છે અહીં તમારે ટેક્સ્ટબુકમાં લખી નાખવાનું, અત્યારે કાઢી નાખો છો બરાબર, સીડબલ્યુમાં લખી નાખવાનું બરાબર. જો આપણે કોની પરિમિતિ શોધવાની છે, આકૃતિ બીજી જે આકૃતિ છે એની, એને આપણે દોરીએ કે શું હોય કે જે રીતના. બરાબર, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, નવ લાદી થવી જોઈએ. આપણે આની પરિમિતિ શોધવાની છે. જો બધી જ બાજુનું માપ, બધી જ લાદી રહી, એક બાજુનું માપ કેટલા છે, એકના છેદમાં બે. પહેલા આટલાની પરિમિતિ શોધીએ, પછી આની, પછી આની ચાર ચાર ભાગની પરિમિતિ આપણે શોધીએ.
અથવા વધુ એકના છેદમાં બે છે એનો સરવાળો કરી નાખીએ આપણે ભાઈ, એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે. બરાબર બે કાઉન્સમાં લંબાઈ પ્લસ પહોળાઈ,
તો બે કાઉન્સમાં લંબાઈ કેટલી મળી આપણને 9 ના છેદમાં 2 અને પહોળાઈ 1 ના છેદમાં 2 તો કેટલા આવે 2 કાઉન્સમાં 9 + 1 ના છેદમાં 2 બે બે ઉડી જાય કેટલા વધે 9 ને 1 10 10 મીટર છે યાની પરિમિતિ મળે ખ્યાલ આવ્યો તો આ રીતના દાખલો થશે તો આની સાથે જ આપણો સ્વાધ્યાય 9.1 છે પૂરો થાય છે 1 થી લઈને 17 સુધીના દાખલા છે બધા જ દાખલા પરિમિતિ શોધવાના દાખલા હતા બરાબર પરિમિતિના અલગ અલગ રીતના દાખલા બધા હતા તમને બધા દાખલા સમજાઈ ગયા હશે તો તમારે બધા જ CW